हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन? ओके, आई होप यू ऑल आर फाइन। लास्ट वीडियो में आपने मॉडल पेपर वन नू सॉल्यूशन जोई गया हता, तो आज आपने मॉडल पेपर टू नू फरी सॉल्यूशन जोवाना छे। ओके, तो माळखा प्रमाणे जे आपने मॉडल पेपर बनावेला छे ए तमे प्रेक्टिस कर्या हसे, एना परथी तमारे एसे वननी जे एग्जाम छे एनी तैयारी करवानी छे। तो सॉल्यूशन में जे रीते हूँ आंसर बताऊँ एवी रीते ज तमारे लखवाना रहेशे। ओके, लेट्स स्टार्ट। स्टूडेंट्स, आपणे मॉडल पेपर वन जोई गया छे, आजे आपणे मॉडल पेपर टू नू सॉल्यूशन जोशुं। मॉडल पेपर टू जे छे ए सेम मॉडल पेपर वनना माळखा आपणा माळखा प्रमाणे ज छे। क्वेश्चन वन ए छे एमसीक्यू। फर्स्ट छे विच इज द शेप ऑफ अवर इंग्लिश टेक्स्ट बुक। तमारी पासे इंग्लिशनी टेक्स्ट बुक हशे, जो एनो शेप कयो छे, बोलो कोण कहेशे एनो शेप। आ छे तमारी इंग्लिशनी टेक्स्ट बुक, बराबर। एनो शेप तमने कयो देखाय छे? रेक्टेंगल। ले आंसर आवशे रेक्टेंगल बी। बीजू छे वी केन डेश विथ अवर आईज। આપણે સેના વડે જોઈ શકીએ છીએ, સોરી, આપણે આઈસ વડે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, એટલે કે સી, એસ ડબલ ઈ સી, આન્સર એ। નીચેનામાંથી કયો મેમ્બર ફેમિલી ફિંગર ફેમિલીમાં નથી? ફિંગર ફેમિલી આપણે જોઈ ગયેલા, ફાધર, મધર, સિસ્ટર, બ્રધર અને બેબી, એમાં અંકલ નથી, આન્સર આવશે ડી। બી છે નીચે આપેલા સેન્ટેન્સ જો ટ્રુ હોય તો સ્માઇલી અને ફર્સ્ટ હોય તો શેડનું ચિહ્ન કરો। ફર્સ્ટ છે જમ્બો એન્ડ મોન્ટી બીકમ ફ્રેન્ડ્સ, બંને ફ્રેન્ડ્સ છે, યસ, એટલે સ્માઇલી। ધ આઈસ્ક્રીમ કપ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ કપ ઠંડુ છે, કોલ્ડ છે, એટલે સ્માઇલી। સુનિલ એટ ફોર બનાનાસ, સુનિલ ફોર બનાના ખાય છે? નો, થ્રી, આન્સર આવશે સેડ। ચિત્ર જોઈ સ્પેલિંગ લખો। જો બાળકો, અહીંયા તમને ચિત્રમાં શું શું દેખાય છે? સ્કૂલ છે, ક્લાઉડ છે, રોડ છે, આ છે ગાર્ડન જેમાં સ્વિંગ છે, ઇચકો છે, સ્લાઇડિંગ છે, બરાબર, સન છે, સ્કૂલ બસ છે। તો આમાંથી તમે કોઈ પણ ફોર સ્પેલિંગ લખી શકો છો। મેં અહીંયા બતાવેલું છે સ્કૂલ, બસ, ક્લાઉડ્સ, સી એલ ઓ યુ ડી એસ, ક્લાઉડ્સ, રોડ, આ છે રોડ, અને સન, આ છે સન, એસ યુ એન, બરાબર। આ સિવાય તમે અહીં સ્વિંગ પણ લખી શકો છો, સ્લાઇડિંગ પણ લખી શકો છો, ગાર્ડન પણ લખી શકો છો, વિન્ડો પણ બતાવી શકો છો, રાઈટ, ડોર, અહીંયા ક્લોક છે, તમે કંઈ પણ લખી શકો છો। ઓકે, આ વ્હીલ છે, વ્હીલ પણ લખી શકો છો, રાઈટ। આગળ છે ડી, નીચે લીટી દોરેલ વર્ડ્સને બદલે તેના અપોઝિટ વર્ડ લખી સેન્ટેન્સ ફરીથી લખો। ફર્સ્ટ છે ઓપન યોર બુક, ઓપનનું વિરોધી થશે, અપોઝિટ થશે ક્લોઝ, એટલે કે ક્લોઝ યોર બુક્સ। સેકન્ડ, ધ બેગ ઇઝ હેવી, ધ બેગ ઇઝ લાઇટ, એટલે કે હલકું, હેવીનું લાઇટ। પછી છે ક્વેશ્ચન ટુ એ, આપેલ રાયમ્સને આધારે ક્વેશ્ચનના આન્સર લખો। આ છે તમારી રાયમ, બેન્ડ ધ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ, યર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ। ફર્સ્ટ છે ડેશ યોર હેડ, શું આવશે? નોડ યોર હેડ, એટલે કે નોડ। હેડનો રાઇમિંગ વર્ડ્સ કયો આવશે? હેડ, આપણે બોલીએ છીએ ને બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેડ, યર્ન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ, એટલે કે હેડ, બેડ, બંને સેમ જેવા છે રાઇમિંગ વર્ડ, યસ, એટલે કે હેડનો રાઇમિંગ વર્ડ્સ આવશે બેડ, જેનો પ્રોનાઉન્સ સેમ આવશે એડ એડ। રાઇમમાં આવતા લિટલ વર્ડ કેટલી વાર આવે છે? કાઉન્ટ કરો, વન, ટુ, થ્રી, ફોર, એટલે કે ફોર વાર। બી છે ચિત્ર જોઈ એક્શન વર્ડ લખો। પહેલું છે આ બાળક શું કરે છે? વોક, ઇટ મીન્સ વોક। આ બાળક શું કરે છે? આ છોકરી, ગર્લ શું કરે છે? જમ્પ, સ્વિમ કરવા માટે જમ્પ કરે છે, એટલે શું લખશું? જમ્પ,
JUMP jump. આ જે લાસ્ટ બોય છે શું કરે છે રન એટલે કે રન RUN રન. સી છે મેચ ધ ફોલોઈંગ. પહેલું છે સલીમ્સ કેપ. સલીમ્સ કેપ એટલે કે બ્લુ એન્ડ વ્હાઈટ. આન્સર આવશે બી બ્લુ એન્ડ વ્હાઈટ. લીફ પાંદડો કયા કલરનું હોય છે ગ્રીન એટલે કે બીજા સાથે આવશે સી. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેવું હોય છે કોલ્ડ એટલે કે ત્રીજા સાથે આવશે ડી કોલ્ડ. રીટા રીટા કોણ છે ટીચર. ફોર સાથે આવશે એ. નીચે આપેલ બોડી પાર્ટ્સના નામ લખો. શું છે આ ફિંગર્સ. આ શું દેખાય છે આઈ EYE આઈ. લિપ્સ LIPS લિપ્સ. અને આ છે ફૂટ જેનાથી આપણે ચાલીએ છીએ એટલે કે FOOT ફૂટ. ક્વેશ્ચન 3A છે ખોટા વર્ડ્સ ઉપર લીટી કરી સાચી શબ્દ જોડી બનાવો. હસબન્ડ સાથે જોડીમાં વાઇફ આવશે મધર આવશે નહીં એટલે કે મધર પણ. ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડ મધર એ બંને પેરમાં આવશે મધર આવશે નહીં એટલે મધર પણ આપણે ડેશ કરશું. બી છે આપેલ વર્ડ્સને યોગ્ય ક્રમમાં ગોઠવી સેન્ટેન્સ બનાવો. ફર્સ્ટ છે વોઝ આઈ હેપી ઓન ધ પ્લાન્ટ. એનું આવશે આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ. જમ્બો ધ બેલ્સ હોલ્ડિંગ ઇઝ. હોલ્ડ એટલે કે પકડવું. જમ્બો હાથમાં બેલ પકડે છે. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. બરાબર છે. ચલો આગળ. સી છે નીચેની ખાલી જગ્યા પૂરો. ધ શોપકીપર શર્ટ ઇઝ પિંક. અ સ્ક્વેર હેઝ ડેશ સાઇડ્સ. કેટલી સાઇડ છે ફોર સાઇડ્સ. ડી છે હુ એમ આઈ. આઈ એમ એન આર્ટિસ્ટ. આન્સર આવશે રીતેશ. રીતેશ ઇઝ એન આર્ટિસ્ટ. આઈ હેવ અ ફ્રૂટ શોપ. મારી પાસે ફ્રૂટ શોપ છે. કોણ છે મગનભાઈ. તમારે લખવાનું છે મગનભાઈ. એ છે સૂચના મુજબ કરો. પિંક કલરની બે વસ્તુના નામ લખો. તમારા ઘરમાં કોઈ પણ તમને પિંક કલરની બે વસ્તુ દેખાય એના તમારે નામ લખવાના છે. મેં અહીંયા લખ્યા છે ટેબલ કપ. ડી પરથી આવતા ટુ એનિમલ્સના નામ લખો. ડોગ ડોંકી ડક કોઈ પણ લખી શકો છો તમે. ડોગ ડોંકી. ફોર એ આપેલા મૂળાક્ષર પરથી આવતા મંથના નામ લખો. એફ પરથી આવશે ફેબ્રુઆરી. FEBRUARY ફેબ્રુઆરી. એ પરથી આવશે ઓગસ્ટ. બરાબર. મેં અહીંયા લખેલું છે એપ્રિલ. APRIL. એમ માર્ચ. બરાબર. MARCH માર્ચ. જે પરથી જૂન. JUNE જૂન. બી છે નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર આપો. ટોમેટો સેઝ પોયમમાં કોણ ફ્રીજ ઓપન કરે છે. બોલો પિંકી. યસ. તો આન્સર આવશે પિંકી. વિચ ઇઝ ધ કલર ઓફ સાઇનબોર્ડ. સાઇનબોર્ડનું કલર શું છે રેડ એન્ડ બ્લુ. આન્સર લખવાનો છે રેડ એન્ડ બ્લુ. યુ આર હોપલેસ. હુ સેડ ધીસ સેન્ટેન્સ. સેન્ટેન્સ કોણ બોલે છે ફ્રોગ. બરાબર. સી છે ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ અ ટીચર. રીટા કે સૂર્યા. રીટા. હુ હેઝ અ બાસ્કેટ. કોની પાસે બાસ્કેટ છે સલીમ કે રીતેશ. સલીમ. હુ બ્રોટ અ સ્ટ્રો. સ્ટ્રો કોણ લાવે છે માઉસ કે એન્ટ. એન્ટ. ઓકે. ચલો ખોટા મૂળાક્ષર લખી વર્ડ્સ કમ્પ્લીટ કરો. FRIDGE ફ્રીજ. ફ્રીજ. બીજું છે સર્કલ. CIRCLE. થર્ડ ટોમેટો. TOMATO ટોમેટો. ફોર્થ શોલ્ડર. SHOULDER. તો બાળકો આપણું મોડલ પેપર 2 અહીં કમ્પ્લીટ થાય છે. તમે મારી સાથે ચેક કરી લીધું હશે.